माइकल जैक्सन, हमारी तबीयत तो खराब होती है। अरे कहीं नहीं आओ आओ कमल स्टार्स हमने थोड़ी बार पहला आज मरा रिपोर्ट स्टडी करी ने डॉक्टर शंकर ने मने फोन करियो तो ने कहू तू कि दवा थी बद्दूज काम थे जैसे એટલે ચિંતા કરવાની જરાય જરૂર નથી બટ ઓન્લી થિંગ ઇઝ ડોન્ટ ટેક એની સ્ટ્રેસ ક્યાં હોસ્પિટલ માં કે પછી હોટલ માં એટલે ના દીકરા તારી કઈ ગેર સમજણ થઈ લાગે છે મને કોઈ જ ગેર સમજણ નથી થઈ કાકી કાકા ઇનફેક્ટ જો મારા ફ્રેન્ડ ને મને ફોન કરીને હોટેલ માં ઉજવાયેલી ડેડ ની બર્થડે પાર્ટી ની વાત કરીને એમને વિશ કરવા ન કહ્યું હોત ને તો મને ગેર સમજણ થાત મિત્રો સાથે હોટેલ માં ટાઈમ પાસ કરો છો અને સંતાનોને હોસ્પિટલ માં એડમિટ થઈને ધરાવો છો શું કામ પપ્પા કારણ કે મારે તમારા લોકો નું કરી નાખું તું તમારું કરી નાખું તું એટલે અરે તમારા લગ્ન નું નક્કી કરી નાખું તું અરે આવું તો તમે છેલ્લા ઘણા વખત થી બોલી રહ્યા છો ડેડ અને આ પહેલા પણ અમે ઘણી વાર ના પાડી ચૂક્યા છીએ એક્ઝેક્ટલી અમરે છે ને લાઈફ માં થ્રિલ એક્સાઇટમેન્ટ એડવેન્ચર જોઈએ છે કમિટમેન્ટ નહીં અને લગ્ન એટલે કમિટમેન્ટ અને કમિટમેન્ટ એટલે બોરિંગ પપ્પા તમે સમજવા તૈયાર કેમ નથી અમારે લગ્ન નથી કરવા અરે પણ શું કામ લગ્ન નથી કરવા તું જેની સાથે લગ્ન કરવા માંગતો તો એ બીજા સાથે લગ્ન કરીને સેટલ થઈ ગઈ હવે તારે સેટલ ન થવું જોઈએ અને આ છોટે મિયા ચાય કરતા કેટલી ગરમ વાળા જ ઉભા હોય અરે ડેડ 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 ચા પીવાનો શોખ હોય ને તો ઘરમાં ગાય ભેંસ ના બંધાય માર્કેટમાં મસ્ત ચટાકેદાર પાવભાજી મળતી હોય ત્યારે ઘરમાં સાત્વિક પાવભાજી બનાવે એવો મૂરખ હું તો નથી અરે તમને ખબર છે કે દુનિયાના 98.6% પતિઓ પત્ની કરતા પહેલા મરે છે અરે થઈ ગયો તો બોલ્યા વગરનો કારણ કે તેઓને મરવું હોય છે પત્નીના ત્રાસમાંથી છૂટવા છૂટવા માટે એકવાર પકડાવવું પડે જેવી રીતે હું તમારી મમ્મીને મળ્યો અમે પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા અને મેં એની બધી ઈચ્છાઓ પૂરી કરી અને હવે તમે બંને તમારી મમ્મીની અને મારી એક ઈચ્છા પૂરી કરો લગ્ન કરી નાખો હવે આજકાલના જમાનામાં લગ્ન કરવાની કોઈ જરૂરત જ નથી ડેડ તમારી પસંદની 4-5 ભાઈઓને પગાર આપીને કામ પર રાખી લેવાની પહેલી સાફ સફાઈ કરવા માટે બીજી રસોઈ બનાવવા માટે ત્રીજી તમારી તબિયત બગડે ત્યારે તમારું ધ્યાન રાખવા માટે ચોથી પોતાનું ફિગર મેન્ટેન કરીને તમારી સાથે પાર્ટીઝ ઇવેન્ટ્સમાં એસ્કોર્ટ તરીકે તમને કંપની આપવા માટે અને પાંચમી અને સૌથી અગત્યની શોપિંગ કરીને તમારા પૈસા ઉડાડવા માટે શું પપ્પા તમે પણ કયા જમાનામાં જીવો છો અરે આજકાલના જમાનામાં તો રૂપિયા ફેંકો ને એટલે આખી દુનિયા તમારી સેવામાં હાજર થઈ જાય છે હા મળી ગયો બેટા મને મારો જવાબ મળી ગયો બાપ તરીકેની મારી તમારા માટેની અપેક્ષાઓ બહુ વધારે પડતી હતી એટલે આજે મારે આવું સાંભળવું પડ્યું ને અને માંગી માંગીને મેં શું માંગ્યું હતું તમારી પાસે આ ઘર માટે બે ઓગો અને તમે બંને એવી રીતે વર્તી રહ્યા છો જાણે મેં બહુ મોટો ગુનો કરી નાખ્યો હોય નહીં હસમુખ કાર્તિક આજે વચ્ચે નહીં બોલતો બહુ સાંભળ્યું આ લોકોનું મેં હવે મારા સંયમનો બંધ તૂટવાનો છે આવી જવા દે લાગણીઓનો પૂર અને વહી જવા દે બધા સંબંધોને શું નથી કર્યું મેં તમારા માટે શું નથી કર્યું હા હવે એ જ થશે જો હું કહીશ આજે મારી 50મી વર્ષગાંઠે મેં તમારા બંને માટે છોકરીઓ અને લગ્નનું વેન્યુ પણ ચૂઝ કરી રાખ્યું છે લઈ આવજા તમારી મરજી વિરુદ્ધ આવું ન કરી શકું તમારી મરજી વિરુદ્ધ હવે હું શું શું કરી શકું છું ને એ હવે તમને ખબર પડશે હવે તો તમે છો અને હું છો હું ગુજરાતી બિઝનેસમેન કોઈ કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખો પણ વાત લગ્નની નહીં જીતની છે ને તો દીકરા આવ તારું કરી નાખું